वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् निलयं श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् શ્રીજી સ્વરૂપ સૌને જય સ્વામિનારાયણ છેલ્લા સાત દિવસથી આપણે મહિમાનો મહિમા એ વિષય ઉપર પ્રવચન સાંભળી રહ્યા છીએ અને છેલ્લા ચાર દિવસથી આપણે સંતના મહિમાની વાતો પણ સાંભળીએ છીએ સંતનો મહિમા અતિ અપાર છે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચર ના દરબાર ની અંદર બિરાજમાન હતા અને સંતોની સામે મહારાજે એક પ્રશ્ન રાખ્યો કે અનંત કોટી અંદર સૌથી મોટા કોણ જોવા જઈએ તો આપણને પૃથ્વી મોટી લાગે જળ મોટું લાગે આકાશ મોટું લાગે સૌ સૌ પોતપોતાની રીતે ઉત્તર આપ્યો અને બધાએ એક અવાજે કહ્યું મહારાજ ભગવાન સૌથી મોટા છે આપ બધાથી મોટા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે તમે સૌ ખોટા તમારો આન્સર ખોટો છે પૃથ્વી કરતા જળ દેશ દસ ગણું છે જળ કરતા તેજ દસ ગણું છે તેજ કરતા વાયુ દસ ગણો વાયુ કરતા આકાશ દસ ગણો આકાશ કરતા પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ આ બધા એક એક કરતા ગણા મોટા છે અને પ્રકૃતિ પુરુષ થી પર એવો અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મ થી પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરમાત્મા છે તમે કહો કે ભગવાન મોટા પરંતુ મારી દ્રષ્ટિએ મોટા તો સંત છે કારણ કે આટલા મોટા ચરાચર તમામ સૃષ્ટિની અંદર વ્યાપીને બેઠેલા પરમાત્માને એવા ગુણાતી સંતે પોતાના મુઠ્ઠી જેવા હૃદયની અંદર રાખ્યા છે એટલા માટે સંત ભગવાન કરતા પણ મોટા છે અને એટલા માટે સંતના મહિમાની વાતો શાસ્ત્રોની અંદર વિદ્વાનોએ લખી છે गंगा पापम शशी तापम पापम तापम तापम च दैन्यं च कल्पतरुस्त्रती संतो महाशया गंगा पाप गंगा पापने बाळे ताप तापने टाळे दैन्यम कल्पतरुस्तथा रुक्ष कल्पतरु आपण गरीबीने टाळे પરંતુ કહેવામાં આવ્યું કે પાપમ તાપમ ચ ચ ગ્રંથિ સંતો મહાશય કે જેને ભગવાનની સાથેનો સાક્ષાત સંબંધ છે એવા અક્ષર બ્રહ્મ જે સંત છે એ પાપને પણ ટાળે તાપને પણ ટાળે અને દારિદ્ર પણ ટાળે એ સંત તો એનાથી પણ મોટા છે અને એટલા માટે વિશ્વળાનંદ સ્વામીએ आज अनाज अनुसंधान नी अंदर भक्त चिंतावणी नी अंदर कहो काम दुघा कल्प तरु पारस चिंतामणि चार संत समान एके नहीं मे मन म कर विचार अल्प सुख ए मारू ટી જાય કૃપા એ સુખ ઉપજે રહે અખંડ દુગા કલ્પતરો પારસ અને ચિંતામણી એ ચાર ની અંદર ઘણો મોટો માલ છે સાચી વાત છે પારસ પણ લોખંડ નું સોનું બનાવે કલ્પ વૃક્ષ આપણા સંકલ્પ પૂરા કરે બધી વાત સાચી પરંતુ એ ચારે ચાર આપણને આપણા સંકલ્પ પ્રમાણે આ દુનિયાના સુખ આપી શકે પરંતુ ભગવાનનું જે અવિનાશી સુખ ના આપી શકે સંતની કૃપા જ્યારે થાય છે ત્યારે જે સુખ ભગવાનનું મળે છે બ્રહ્મનું મળે છે આત્માનું મળે છે અખંડ મળે છે અટળ મળે છે અવિનાશી મળે છે એટલા માટે મહારાજ વચના અંદર કહું કે એવા સંત છે એ પરમ ચિંતામણી તુલ્ય છે સંતનો અતિ અપાર મહિમા છે નિષ્કુળાનંદ સ્વામીએ ચોસઠ પદની અંદર તો ત્યાં સુધી સંતના મહિમાની વાત કરી સાચા સંત સેવે સેવા નાથ સેવ્યા સુર સહુને સેવ્યો મુક્ત મુનિ ઋષિ સાથ બીજા સેવા બહુને એવા સંત જમે જમ્યા શ્યામ જમ્યા સૌ દેવતા જમ્યા સર્વે લોક સર્વે ધામ સહુ થયા તૃપ્તતા એવા સંતને પૂજીને તેણે ઢાંક્યા છે સહુના ઘટ ભાવ્યા એવા સંત મળે મળ્યા સ્વામી ખામી કોઈ ના રહી કહે નિષ્કુળાનંદ શિષ્ય નામી સાચી સહુને કહી એવા સાચા સંતને જો પ્રેમથી ભાવથી મહિમાથી જમાડવામાં આવે તો એ સંત દ્વારા સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ અંગીકાર કરે છે મહાભારતનો પ્રસંગ છે પાંડવોએ બહુ મોટો યજ્ઞ કરેલો યજ્ઞની થઈ અને એવી એવી એક એક માન્યતા છે શાસ્ત્રોક્ત પ્રમાણે પ્રણાલિકા પ્રમાણે કે યજ્ઞ કર્યો અને યજ્ઞની પૂર્ણાહુતિ વેળાએ આકાશની અંદર ધુધુબી વાગે નગારા વાગે કંટારો થાય દેવતાઓ પુષ્પૃષ્ટિ કરે તો સમજવું કે આપણો યજ્ઞ પૂરો થયો ફળ આપણને યજ્ઞ કર્યો પૂર્ણાવતી થઈ છતાં પણ આવી પ્રકારના કોઈ ચિહ્ન દેખાયા નહીં આકાશની અંદર તે વખતે પાંડવો ભગવાન કૃષ્ણ પરમાત્માની પાસે ગયા અને કહું પ્રભુ અમારા યજ્ઞમાં અમારા વિધિ વિધાનમાં એવી શું ખામી છે કે અમને યજ્ઞ ફળ ન મળ્યું આકાશમાં નગારા કેમ ન વાગ્યા ઘંટારો કેમ ન થયો પાંડવો એ કહ્યું બધાને જમાડી દીધા ગામ ધુમાડો બંધ હતો કોઈ બાકી નથી શ્રી કૃષ્ણ ભગવાને કહું કે યમુનાજીના તટ ઉપર એક મહાત્માજી બેઠા છે એને જમાડ્યા કે ના એ સંત તમારે ત્યાં આવીને નહીં જમે ત્યાં સુધી તમને યજ્ઞનું ફળ નહીં મળે માટે એમને બોલાવીને મહેલમાં બેસાડીને જમાડો ભગવાનની આજ્ઞા પ્રમાણે સૌથી પહેલા યુધિષ્ઠિર પોતાના રથમાં બેસીને નદીના તટ ઉપર મહાત્માજી પાસે ગયા અને કહ્યું મહાત્માજી અમારે ઘેર અમારા મહેલની અંદર પધરામણી કરવા માટે પધારો અમારે ત્યાં ભોજન અંગીકાર કરો મહાત્માજી એ કહું કે મારી તો એક પ્રતિજ્ઞા છે કે જે વ્યક્તિ મને પુણ્ય આપે એને ત્યાં હું પધરામણી કરવા માટે માટે જમવા છું યુધિષ્ઠિરે વિચાર કર્યો કે હજી એક યજ્ઞ નું ફળ મારી પાસે મળ્યું નથી મારા બેલેન્સમાં નથી તો સો યજ્ઞ નું પુણ્ય કાઢવું ક્યાંથી બહુ વિનંતી કરી છતાં પણ મહાત્માજી માન્યા નહીં યુધિષ્ઠિર પાછા આવ્યા ભીમે પ્રશ્ન પૂછ્યો પાછા કેમ આવ્યા તો કે ના પાડે છે ભીમે કહ્યું ભાઈ ના છેની પાડે ના પાડવાની એની શું તાકાત છે હમણાં હું ઉપાડીને લાવી આવું એ રથમાં બેસીને ભીમ પોતે ગયા અને ભીમે કહ્યું કે મહાત્માજી ના કેમ પાડો છો ચાલો જમવા મારે ત્યાં પધરામણી કરવા માટે પધારો મહાત્માજી એક મારી પ્રતિજ્ઞા છે 100 યજ્ઞનું પુણ્ય આપે એને

મહાત્માજીની પાસે આવ્યા પ્રણામ કરીને કહ્યું કે તમે પેલા મારું આટલું યજ્ઞનું સો યજ્ઞ નું પુણ્ય આપો આવું આ પાંચેના કેવા પ્રમાણે મહાત્માજી આવવા માટે તૈયાર ન થયા છેવટે દ્રૌપદીજી તૈયાર થયા મહાત્માજીને આમંત્રણ આપવા માટે જવાની તૈયારી કરતા હતા અને તે વખતે મહેલના આંગણની અંદર એમના માટે રથ આવીને ઊભો રહ્યો ત્યારે દ્રૌપદીજીએ કહ્યું કે હું રથમાં બેસીને એ મહાત્માજી પાસે જાઉં કારણ કે શાસ્ત્રોની અંદર લખાયું છે કે સંતના દર્શન કરવા માટે જવું ત્યારે માન અને પાનનો ત્યાગ કરીને સત્તાને અભિમાન નો ત્યાગ કરીને દેહાભિમાન નો ત્યાગ કરીને કિંકર બનીને દાસ બનીને સેવક બનીને

કે કોઈ પણ વ્યક્તિ ભાવથી પ્રેમથી મહિમાથી ચાલતા સંતના દર્શન કરવા માટે જાય તો એક એક કદમ ઉપર એને એક એક યજ્ઞનું પુણ્ય થતું હોય છે હું અહીંયા આગળ આપના દર્શન કરવા માટે મહેલથી નીકળી ત્યારે ચાલતા ચાલતા આવી ભગવાનના નામનું રટણ સ્મરણ કરતી કરતી આવી અને આનંદ ઉભરાતો હતો મારા હૈયાની અંદર કે આજે મને સંતના દર્શન થશે સંતના આશીર્વાદ મળશે સંત મારે ત્યાં જમવા માટે પધારશે મારું આંગણું પાવન કરશે એવી પ્રકારની ભક્તિ ભાવના સાથે હું કદમ કદમ ઉપર શ્રી કૃષ્ણ ભગવાનના નામનું રટણ કરતી કરતી આવતી હતી અને અહીંયા આવી ત્યાં સુધી મને હજાર પગલા થયા છે એમાંથી મને હજાર યજ્ઞનું પુણ્ય આપો પાછો અને સો યજ્ઞનું પાછો લઈ લો નવસો મારી પાસે રાખો અને મારે ત્યાં આપ જમવા માટે પધારો દ્રૌપદીજીના કહેવા પ્રમાણે મહાત્માજી પોતે પાંડવોને ત્યાં મહેલમાં જમવા માટે પધાર્યા જમ્યા અને કહેવાય છે કે જમ્યા પછી આકાશની અંદર નગારા વાગ્યા ઘંટારો થયો દેવતાઓ પુષ્પૃષ્ટિ કરી અને પાંડવોને યજ્ઞનું પુણ્ય મળ્યું છે એટલા માટે શાસ્ત્રોની અંદર કહ્યું નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું એક જમતા બોલીઓ શંખ શું સર્યું કે આવા સાચા સંતની સેવા કરવામાં આવે આવા સંતને વસ્ત્ર ઓઢાડવામાં આવે તો બ્રહ્માંડના જીવ પ્રાણી વસ્ત્ર દીધા એવી પ્રકારનું ફળ એવી પ્રકારનું પુણ્ય આપણને પોતાને થતું હોય છે આપણે જાણીએ છીએ બ્રહ્માનંદ સ્વામીએ પોતાના એક કીર્તનની અંદર લખ્યું કે આવા સાચા સંતનો કેટલો મહિમા છે સાચે સંત મિલે કમી કાહુ રહી સાચી શીખવે રામ કી રીત કુજી પરા પાર સોઈ પર બ્રહ્મ હે તામે ઠેરાવે જીવ કે ચિત્ત કુજી દ્રઢ સાધકે આસન ધ્યાન ધરે કરે જ્ઞાન કથા હરી ગુન કુજી બ્રહ્માનંદ કહે દાતા રામ હું કે પ્રભુ સાથ બઢાવત પ્રીત કુજી સંત સાચા જ્યારે મળે છે ત્યાર પછી આપણે માળા કઈ રીતે કરવી ભજન કઈ રીતે કરવું સેવા કઈ રીતે કરવી સત્સંગ કઈ રીતે કરવો ધ્યાન કઈ રીતે કરવું પાલન રીતે કરવું ભગવાનને કેવી રીતે રીતે સમજવા ભગવાનનું દર્શન કરવું આવી જે આધ્યાત્મિક નાની મોટી સાધના કઈ રીતે કરવી એ સંત જ્યારે મળે છે ત્યાર પછી જ આપણને ખ્યાલ આવે છે આપણે માનતા હોઈએ કે આપણને ભગવાનનું નામ બોલતા આવડે છે આપણને મનમાં એમ થાય છે કે આપણને માળા કરતા આવડે છે આપણને મનમાં એમ થાય છે કે આપણને દંડવત કરતાં આવડે છે આપણને મનમાં એમ થાય છે કે આપણને યજ્ઞ કરતા આવડે છે અને દાન કરતાં પણ આવડે છે પરંતુ આપણી માળામાં અને સંત માળા કરે છે એની અંદર લાખો ગાવનું અંતર છે આપણી માળાની અંદર મનમાં એકાગ્રતા નથી નિર્વાસનિક ભાવ નથી નિષ્કામ ભાવ નથી ભગવાનના પ્રત્યે આપણી ભક્તિ એવી નથી ભગવાનના મહિમાનું આપણને જ્ઞાન નથી ભગવાનનો નિશ્ચય નથી તો આ બધી પ્રકારની જે સંતના જીવનની અંદર ઉચ્ચ પ્રકારની ભૂમિકા સમજણ છે એ આપણા જીવનમાં આવે ક્યારે કે જ્યારે સંત મળે સાચે સંત કમી મિલેહુ રહી આપણી તમામ કસરણ ને ટાળે છે વાસનાને બાળે છે સ્વભાવને ટાળે છે હૃદયને મંદિર બનાવીને એના સિંહાસનની અંદર ભગવાનની સાક્ષાત મૂર્તિ બિરાજમાન કરે છે આવી એક સંતની કૃપાનું અને સંતના સાનિધ્યનો સંતના આશીર્વાદનો મહત્વ છે મહિમાનો મહિમા હંમેશા માટે વિચારવાની જરૂર છે કે કે આવો જે મહિમાનો મહિમા આપણા હૃદયની અંદર જ્યારે સાચા સંત પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી મહારાજ જેવા મળે એમની કૃપા દ્રષ્ટિ થાય ત્યારે આગળના મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું જય સ્વામિનારાયણ